पहला समाचार अमदावाद थी जहां नरोड़ा स्मशान पासे कैपिटल बिल्डिंग में आग लागी हती ते हाल में काबू में आ गई छे। शॉर्ट सर्किट ना कारणे आग लागी होवानुं प्राथमिक कारण छे। बिल्डिंग ना एक भाग में लागी हती आग। आ बिल्डिंग में आवेली छे बे कोविड हॉस्पिटल। हॉस्पिटल में पण आग प्रसरी होवानी विगतो आवी हती सामे। वेदांत हॉस्पिटल में दाखल दर्दियों ने शिफ्ट कराया होवाना पण समाचार छे। 10 થી વધુ 108 એમ્બ્યુલન્સની પણ આ શિફ્ટિંગ માટે મદદ મેળવાઈ રહી છે। આ મુદ્દે વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દીપેન। દીપેન, હાલમાં કયા પ્રકારની સ્થિતિ અને હાલમાં દર્દીઓને શિફ્ટ ક્યાં થઈ રહ્યા છે? चिराग, नरोड़ा में जे कैपिटल बिल्डिंग है तेमा आग लागी हती। तमे जोई रह्या छो के कैपिटल बिल्डिंग नो एक भाग है, त्यां एसीना कम्प्रेसर लगावेला हता अने एसीना कम्प्रेसर में आग लागता जे बिल्डिंग नो एक बाजुनो भाग है ते भाग में आग लागी जता दौड़धाम मची गई थी। कारण के आ जे बिल्डिंग है ते बिल्डिंग नी अंदर कैपिटल बिल्डिंग में वेदांत हॉस्पिटल अने काशवी वुमन्स हॉस्पिटल बे हॉस्पिटलों छे ते आवेली छे। त्यारे बन्ने जे कोविड हॉस्पिटलों छे ते कोविड हॉस्पिटलों आवेली छे, आईसीयू यूनिट छे। त्यारे બિલ્ડિંગના એક બાજુના છેડા ઉપર આગ લાગતા આગ છે તે હોસ્પિટલ સુધી પ્રસરવાની શક્યતાઓ હતી, જેને લઈને તમે જોઈ રહ્યા છો કે અહીંયા 108નો જે કાફલો છે તે ખડકી દેવામાં આવ્યો છે। કારણ કે આગ જો હોસ્પિટલ સુધી પ્રસરી હોત તો મોટી જાનહાની છે તે થઈ હોત, અને તેને લઈને જે વેદાંત હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં દાખલ દર્દીઓ હતા તે દર્દીઓને 108 મારફતે અન્ય ખસેડી લેવામાં આવ્યા છે। અત્યારે તમે જોઈ રહ્યો છો કે મોટી સંખ્યામાં 108 છે તે હોસ્પિટલની બહાર રાખી દેવામાં આવ્યો છે। હાલ જે આગ છે તેના ઉપર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે। આપણે પોલીસ અધિકારી સાથે પણ વાતચીત કરી। આગની ઘટના સર અહીંયા નરોડા ખાતે કેપિટલ કોર્પોરેટ કોમ્પ્લેક્સ ખાતે લાગી છે, શું ઘટના હતી અને કઈ રીતનું અત્યારે ત્યાં કેપિટલ કોમ્પ્લેક્સ ખાતે આગ લાગેલી છે? મેસેજ મળતા જ તાત્કાલિક ફાયર ફાઇટર વ્હીકલ્સ અને પોલીસ તાત્કાલિક પહોંચી ગયેલી। આગ કંટ્રોલમાં છે અને એની અંદર જે વેદાંત હોસ્પિટલ છે જે કોવિડ પેશન્ટ્સ એડમિટ કરેલા હતા, પરંતુ કોમ્પ્લેક્સની અંદર ઓપોઝિટ ડિરેક્શનમાં આગ લાગેલી અને વેદાંત હોસ્પિટલ છે એની ઓપોઝિટ ડિરેક્શનમાં છે, જેથી ત્યાં કોઈ જ કેઝ્યુઅલિટી નથી। ઇવન કોમ્પ્લેક્સમાં પણ કોઈ પ્રકારની કેઝ્યુઅલિટી નથી। આગ તાત્કાલિક રીતે કંટ્રોલમાં કરી લેવામાં આવેલી છે। આગ લાગવાનું કારણ શું હતું એ પોલીસ તપાસનો વિષય છે। આ બાબતે અમે જાણવા જોગ નોંધ કરી અને આગળની તપાસ એફએસએલની મદદ લઈ અને ચાલુ કરીશું। હાલની માહિતી મુજબ જે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જે માહિતી મળેલી છે એ મુજબ 12 જેટલા દર્દીઓ એડમિટ હતા અને એને તાત્કાલિક એમના હિત માટે અન્ય હોસ્પિટલમાં એડમિટ કરવાની કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક કારણ હાલ સુધી જાણવા નથી મળ્યું, પરંતુ જે એક સાઈડમાં આગ લાગેલી છે કદાચ કોઈ શોર્ટ સર્કિટ કે અન્ય કારણ હોઈ શકે, પરંતુ એફએસએલની મદદ લઈ અને કોઈ વૈજ્ઞાનિક પુરાવો મળે એના આધારે નક્કી થશે। બિલકુલ ચિરાગ, તો જે પોલીસ છે એફએસએલ છે તેની પણ મદદ લેવાઈ રહી છે, પરંતુ વેદાંત જે હોસ્પિટલ છે તે હોસ્પિટલમાં 12 જેટલા કોવિડના દર્દીઓ છે તે સારવાર લઈ રહ્યા હતા અને તેમને સુરક્ષાને લઈને આ જે દર્દીઓ છે તે દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં 108નો કાફલો છે તે પણ અહીંયા બોલાવી લેવામાં આવ્યો છે, તો ચોક્કસથી એક મોટી દુર્ઘટના છે તે અત્યારે અહીંયા ટળી છે। જે બિલ્ડિંગનો જે બીજો છેડો છે ત્યાં આગ લાગી હતી અને બિલ્ડિંગના બીજા છેડા ઉપર હોસ્પિટલ છે તે આવેલી હતી, એટલે હોસ્પિટલમાં કોઈપણ પ્રકારનું આગને લઈને નુકસાન થયું નથી, પરંતુ જો આગ આગળ વધી હોત અને પ્રસરી હોત તો હોસ્પિટલ સુધી પણ આગ પહોંચવાની શક્યતાઓ હતી। ત્યારે જે આગ લાગવાનું શું કારણ છે તેને લઈને એફએસએલ દ્વારા પણ મદદ લેવાઈ રહી છે અને તમામ જે તપાસ છે તે તપાસ કરવામાં આવી રહી છે અત્યારે। બદલ તો લગભગ 12 જેટલા પેશન્ટને તાત્કાલિક ધોરણે શિફ્ટ કરવાની ફરજ પડી, પરંતુ રાહતના સમાચાર એ છે કે જાનહાનિ થઈ નથી અને હાલ આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે। આગનું કારણ હવે શું હતું તે જાણવાની દિશામાં પ્રયત્ન શરૂ કરાયા છે।